डॉक्टर आंबेडकर फाउंडेशन सामाजिक न्याय अने अधिकारिता विभाग भारत सरकारना सौजन्यथी आंबेडकर खादी ग्राम भोग सेवा संघ उपेरा आयोजित भारतना प्रथम महिला शिक्षिका सावित्रीबाई फुलेनी जन्मज्योति समारोह विवेकानंद हॉल उपेरा खाते योजवामां आव्यो हतो। डॉक्टर आंबेडकर फाउंडेशन सामाजिक न्याय अने अधिकारिता विभाग भारत सरकार द्वारा भारतीय समाजनी विसराती विसारतने उजागर करवा प्रयत्नों करवामां आवी रह्या छे, जेना भागरूपे आजे डॉक्टर आंबेडकर खादी ग्रामधोग सेवा संघ उपरा ग्रामधोग विकास केन्द्र ग्राम उपेरा तालुको ऊंझा जी मेहसाणा द्वारा भारतना प्रथम महिला शिक्षिका सावित्रीबाई फुलेनी जन्मज्योत जयंति तेमज मेहसाणा तथा पाटणना जिल्ला पंचायतना प्रमुखश्रीओ तथा अन्य वरिष्ठ महानुभावनुं सन्मान तथा अभिवादन कार्यक्रम राखवामां आवेल भारतना प्रथम महिला शिक्षिका अने महिलाओ माटे શિક્ષણની જ્યોત જગાવનાર સાવિત્રીબાઈ ફૂલેને યાદ કરી તેમણે કરેલા કાર્યોને વક્તાઓ દ્વારા ઉજાગર કરવામાં આવ્યા હતા। ભારતીય સમાજ સુધારક મહિલા શિક્ષણવિદ કવિ મરાઠી સાહિત્યના અગ્રગણ્ય લેખક એવા સાવિત્રીબાઈ ફૂલે પોતાના પતિ અને સમાજ સુધારક મહાત્મા જ્યોતિબારાવ ફૂલેને સહકારથી 1850માં એક સંસ્થાની સ્થાપના કરી અલગ અલગ સમુદાય માટે 18 શાળાઓ શરૂ કરવામાં આવી। ખાસ કરીને મહિલાઓના અધિકારો માટે સમાજ સુધારક આંદોલનમાં સાવિત્રીબાઈ ફૂલેની મહત્વની ભૂમિકા રહી છે। ખાસ આજે મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર તથા પાટણ જિલ્લાઓના પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોનું ડૉક્ટર આંબેડકર ખાદી ગ્રામધોગ સંઘના પ્રમુખ કનુભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ ભોગીભાઈ ચૌહાણ તથા ટ્રસ્ટીઓ દ્વારા શાલ, બુકે અને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આજે મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમાર દ્વારા ઉપેરા ખાતે 10 લાખના ખર્ચે જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા ડૉક્ટર આંબેડકર હોલ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી તથા ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલ કલ્યાણલક્ષી યોજનાઓની તેમણે માહિતી આપી હતી। રાષ્ટ્રીય બોધ મહાસંઘના ઉપાધ્યક્ષ પ્રહલાદ ચૌહાણે સાવિત્રીબાઈ ફૂલે તથા જ્યોતિબારાવ ફૂલેને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન પર પ્રકાશ પાડ્યો હતો। આ કાર્યક્રમમાં શારદાબેન પટેલ સરપંચ ઉપેરા ગ્રામ પંચાયત, પ્રહલાદભાઈ પરમાર પ્રમુખ મહેસાણા જિલ્લાના પંચાયત, પ્રહલાદભાઈ ચૌહાણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બ્રોધ મહાસંઘ, ભાનુમતીબેન મકવાણા પ્રમુખશ્રી, પાટણ જિલ્લા પંચાયત કૃણાભાઈ સોલંકી, પૂર્વ મંત્રીશ્રી દલિત સેના, ગુજરાત પ્રદેશ શ્રી નૈનાબેન ચુડાસમા, પૂર્વ મહિલા પ્રમુખ દલિત સેના ગુજરાત પ્રદેશ, કૈલાસબેન પરમાર પ્રમુખશ્રી ઢવલધારા ટ્રસ્ટ, સુશીલાબેન કે પરમાર મંત્રીશ્રી મહેસાણા શહેર ભાજપ, કનુભાઈ પરમાર ઉપપ્રમુખ સત્શ્રી રોહિદાસ સેવા સમાજ ગુજરાત ગાંધીનગર, બાબુભાઈ મેસરવાળા તંત્રીશ્રી વાઇસ ઓફ ગાંધીનગર, હરજીવન કે પરમાર તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિનોદ મકવાણા, એબી પ્લસ ન્યૂઝ, મહેસાણા। આજે 3 જાન્યુઆરી સાવિત્રીબાઈ ફૂલેનો જન્મદિવસ, તેઓ અને એમના ઘરવાળા શ્રી મહાત્મા જ્યોતિરાવ ફૂલે, જેઓએ બંને સાથે મળી અને જે શિક્ષણનું કાર્ય તે સમયે કર્યું અને જે અંધવિશ્વાસ અને જે અંધશ્રદ્ધા જે સમાજમાં વ્યાપતી તેને દૂર કરવાનું કાર્ય આ બંને દંપતીએ કર્યું, તેની અંદર સાવિત્રીબાઈ ફૂલે કે જેઓ 1945ની અંદર પ્રથમ બાલિકા સ્કૂલ ખોલવાનું કામ કર્યું, 1845ની અંદર તેઓએ બાલ કન્યાશાળા ખોલવાનું પણ કાર્ય કર્યું અને અનેક શાળાઓ આ દેશની અંદર ઊભી કરી, અનેક વિરોધો વચ્ચે તેઓએ આ શિક્ષણના કાર્યને આગળ ધપાવવાનું કાર્ય કર્યું, અંધવિશ્વાસને દૂર કરવાનું કાર્ય કર્યું અને અન્ય સામાજિક કાર્યો કરી અને આ દેશની અંદર એક આજે પ્રથમ મહિલા શિક્ષિકાનું જે બિરુદ મળ્યું હોય તો માત્ર ને માત્ર સાવિત્રીબાઈ ફૂલેને મળ્યું। સ્ત્રીઓ માટે એમણે શું કર્યું? સ્ત્રીઓ માટે જે આજે મહિલાઓ માટે જે આજે પુરુષોની બરાબરીમાં જે ઉભા રાખવાનું કાર્ય જો કોઈએ કર્યું હોય તો સાવિત્રીબાઈ ફૂલેના કારણે થયું અને આજે જે મહિલાઓ જે આજે શિક્ષણ લઈ રહી છે તે પણ તેઓનું શ્રેય પણ આ સાવિત્રીબાઈ ફૂલેને જાય છે। તેઓના કારણે આજે મહિલાઓ પુરુષોની બરાબરી કરી રહી છે અને દેશનો વિકાસ
પણ શક્ય બન્યો છે જે આ સાવિત્રીબાઈ ફુલેના કારણે. આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાતનું એટલે એબી પ્લસ ન્યૂઝ.